નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું સત્યડે ન્યૂઝમાં. હું છું દિશા દેસાઈ. ગુજરાતમાં તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે. કાળઝાળ ગરમીથી સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે. ઠંડા દિવસોના ટૂંકા ગાળા સાથે બુધવારે અમદાવાદમાં સૂર્ય આથમ્યો હતો, જેના કારણે તાપમાનનો પારો 42.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો અને ગરમી સંબંધિત કટોકટીની સ્થિતિ વધી હતી. અમદાવાદ ગુજરાતમાં સાતમું સૌથી ગરમ સ્થળ હતું, જ્યારે અમરેલી 44 ડિગ્રી સેલ્સિયસ સાથે યાદીમાં ટોપ પર હતું. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આજરોજ એટલે કે ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. બુધવારનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 2.6 ડિગ્રી વધારે હતું. છેલ્લા દાયકામાં એપ્રિલના એક દિવસનું સૌથી વધુ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ હતું. બપોરના સમયે શહેરના ઘણા રસ્તાઓ નિર્જન દેખાયા હતા અને સાંજના 5:30 વાગે પણ ભેજ 21% હતો, જેને કારણે નાગરિકો માટે ગંભીર ગરમી બની હતી. રાહત માટે લીંબુ શરબત અને છાશ જેવા પીણાઓનો પણ લોકોએ આશરો લીધો હતો. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે સૂર્યાસ્ત પછી તાપમાનમાં ઝડપથી ઘટાડો થયો નથી, જેના કારણે રાત્રે પણ ગરમી સાથે ઠંડી શહેરની લડાઈ ચાલુ રહી હતી. ઊંચા તાપમાનની સીધી અસર ગરમી સંબંધિત કટોકટીમાં વધારો થયો હતો. 108 ઇમરજન્સી સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે 15 એપ્રિલથી અમદાવાદમાં દરરોજ ઇમરજન્સીની સંખ્યા 220 અથવા દર કલાકે 9 થી 10ની ઉપર રહી છે. હીટસ્ટ્રોકના કોઈપણ કેસ ન હોવા છતાં પેટમાં દુખાવો, મૂર્છા અને ઉલટી અથવા તો ઝાડાથી પીડાતા લોકોની સંખ્યા શહેરમાં વધુ હતી. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો પણ હીટસ્ટ્રોક દ્વારા પ્રેરિત થાય છે અને તેથી હાઇડ્રેટેડ રહેવું અને નિયમિત વિરામ લેવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારતીય હવામાન વિભાગની આગાહીએ સંકેત આપ્યો છે કે શુક્રવારથી અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિભાગોમાં ઉચ્ચ ભેજના કારણે તાપમાનને નિયંત્રિત કરવા માટે શરીરના સંઘર્ષને કારણે ગરમીથી સંબંધિત બીમારીઓ હળવા ખેંચાણથી લઈને જીવલેણ હીટસ્ટ્રોક સુધીની પહોંચી શકે છે. ત્વરિત સારવાર અને નિવારણ માટે વધુ પડતો પરસેવો, ઝડપી ધબકારા અને વર્તનમાં ફેરફાર જેવા ચેતવણીના ચિહ્નોને ઓળખવું પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉત્તર અને મધ્યપ્રદેશોમાં વધતા તાપમાન સાથે ભારત તીવ્ર ગરમીના મોજાનો સામનો કરી રહ્યો છે. વૃદ્ધો અને બાળકો તેમજ બહારના કામદારો પર વધુ ગરમીનું જોખમ છે. સરકાર ગરમ હવામાનના હાઇડ્રેશન અને આરામ માટે ભારે ચીકણું ખોરાક ટાળવાની ભલામણ કરી રહી છે. મુંબઈમાં બુધવારે તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને હીટવેવની આગાહી હોવા છતાં હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી હતી. હવામાન શાસ્ત્રીઓએ હળવા વરસાદની સંભાવના કરી છે, જ્યારે બ્લોગર્સ તાપમાનના વલણોને ટ્રેક કરે છે અને અધિકારીઓ ચેતવણીના માપદંડોને સ્પષ્ટ કરે છે.